સામળા ગામેથી તળાવો ભરવાની કામગીરી કરવામાં આવી, પરંતુ નાના તળાવો ભરાયા, પરંતુ મોટા તળાવો ખાલી રહેતા તળાવો ભરવાની માંગ કરતા ખેડૂતો. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આવેલ દરેક ગામના તળાવો પાણીથી ભરવા માટે ખેડૂતોની ઉગ્ર માંગ અને તળાવો ભરી કોતર પર આવેલા ચેકડેમ ભરવાની ગ્રામજનોની રજૂઆત કરવામાં આવી હતી. આમ સરકાર મોટી મોટી વાતો કરે, ખેડૂતોની આવક બમણી કરવાની, પણ તળાવમાં જ પાણી ના હોય તો કૂવાઓ તથા બોરના સ્તર ક્યાંથી ઉપર આવે, જેથી શિયાળામાં કરવામાં આવતો પાક મકાઈના દિવેલા ઘઉં જેવા પાક કરવામાં આવે, જેથી પાણી હશે તો ખેડૂત જીવશે. સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ તળાવો ભરીને કોતરો સુધી પાણી છોડવાની કરી માંગ અને ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો ભરી કોતરો સુધી પાણી છોડવામાં આવે તો બોર તેમજ કૂવાના સ્તર ઊંચાવે, સરકારી યોજનાઓ લાભ માટે પ્રજા માટે યોજનાઓ જાહેર કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી ન મળવાના કારણે ગામડાનો ખેડૂત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આમ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ તળાવો પાણીથી ભરવામાં આવે તેવું ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી હતી. ભવન બારિયા, જડેશ ટીવી, મહીસાગર. સરકાર શ્રી જે સામના તળાવને અંદરથી પાણી પાઇપલાઇન દ્વારા તળાવ ભરવાના હતા, તે પાઇપ દ્વારા પાણી તો ઉનાળામાં આપ્યું અને ફોટા ચાલુ કરી ઉદ્ઘાટન થઈ ગયું હતું, ત્યાર પછી પાણી ચોમાસાનું જે આપવાનું હતું એ તળાવ ભરાયો નથી અને સરકારશ્રીની યોજના નિષ્કાળજીને લીધે ખેડૂતોને વેડફાઈ જાય છે અને જો તળાવ ફૂલ થયા હોત તો તળાવમાંનું પાણી કૂવોના તળિયા ઉપર આવતા, ચેક ડેમો ભરાતા અને બોરોનું પાણી ઉપર આવતા, એટલે ખેડૂતો ઘાસચારાથી માંડીને ઘઉં ચણા જેવા પાક કરી શકતા. માટે અમારે પાણી જ જોઈએ. જે નાના નાના તળાવ હતા એ બધા ફૂલ થઈ ગયા, પણ મોટા તળાવોમાં પાણી તો 3 ફૂટ જેવું જ પાણી છે. માટે તમે અમારે પાણી જ જોઈએ. સરકારશ્રીને કહીએ છીએ કે તળાવો ભરો તો ખેડૂત અધ્ધર આવશે, એવી અમારી માગણી છે.